નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું નિશિત રાજગુરુ. અમરેલી જિલ્લાના ત્રણ દિગ્ગજોને આપી છે હાર. કોલેજ કાળથી રાજકારણમાં જંપ લાવ્યું, ખેડૂતો માટે રસ્તા પર ઉતર્યા, વિધાનસભામાં વારંવાર સસ્પેન્ડ થયા, તો વિધાનસભાની બહાર પણ કર્યો હલ્લા બોલ. 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને અપાવી વધારે બેઠકો અને અમરેલીની પાંચે પાંચ બેઠકો જીતવામાં જો કોઈનો ફાળો હોય તો તે છે યુવા નેતા પરેશ ધાનાણી. પરેશ ધાનાણી કોંગ્રેસના એક એવા યુવા નેતા કે જેની ચર્ચા ન માત્ર 2017ના ઇલેક્શન પહેલા પરંતુ લાંબા સમયથી થતી આવી છે. પછી વિધાનસભામાં ખેડૂતોના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટી અથવા તો સરકારનો વિરોધ કરવાની વાત હોય, 2017માં પરેશ ધાનાણીની મહેનત રંગ લાવી અમરેલીની પાંચ બેઠકો જીતી અને તેમનું પરિણામ પણ પરેશ ધાનાણીએ મળી ગયું છે. અમરેલી જિલ્લાએ રાજકારણીઓ તો અનેક આપ્યા છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા હોય, દિલીપ સંઘાણી હોય કે બાવકુ ઉદાળ હોય, પરંતુ આ ભાજપના નેતાઓને એક કોંગી યુવા નેતા હંફાવી રહ્યા છે. નામ છે તેમનું પરેશ ધાનાણી. જી હા, પરેશ ધાનાણીએ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓને હરાવીને પોતાની એક યુવા નેતા તરીકે અલગ છાપ છોડી છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશ ધાનાણીએ અમરેલી અને ગુજરાતની રાજકારણમાં પોતાની અલગ છાપ છોડી છે. 2002માં ભાજપના વાતાવરણની વચ્ચે કોઈ વિચારી ન શકે કે અમરેલીના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને યુવા નેતા પરેશ ધાનાણીએ હાર આપી. ત્યારબાદ 2007માં પરેશ ધાનાણીની હાર થઈ દિલીપ સંઘાણી સામે. પરંતુ પરેશ ધાનાણી કોઈ પણ રીતે લડતા રહ્યા અને 2012માં દિલીપ સંઘાણીને હાર આપીને પાછા પહોંચી ગયા વિધાનસભા. 2012થી 2017ના સમયગાળા દરમિયાન પરેશ ધાનાણી ચહેરો મોટો બન્યો અને 2017 આવતા એક યુવા નેતા તરીકે ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉભરી આવ્યા. 2017માં તેમનો મુકાબલો થયો તેમના પૂર્વ સાથી એવા બાવકુ ઉધાણ સામે અને બાવકુ ઉધાણને પણ માત આપીને શાનદાર રીતે જીતી ગયા. આમ અમરેલીના ત્રણ દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ એકલવીર રહીને પડકાર ઝીલીને શાનદાર રીતે જીત્યા છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. પરેશ ધાનાણી ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં યુવા નેતા તરીકે લોકપ્રિય બની રહ્યા છે. ધાનાણીએ અમરેલીના ત્રણ દિગ્ગજોને માત આપીને પોતાની અલગ જગ્યા બનાવી છે અને એટલે જ બન્યા છે વિપક્ષી નેતા. શરૂઆતથી જ એમની એનએસયુઆઈના અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી તરીકેના નેતૃત્વના ગુણ માત્ર અમરેલી નગર નહીં પણ અમરેલી જિલ્લાના લોકોએ પણ સારી રીતે પ્રતીત કરેલા છે. પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરેશ ધાનાણીએ 2000માં બીકોમની ડિગ્રી મેળવી હતી, જ્યારે તેમની પાસે કુલ રૂપિયા 1 કરોડ 15 લાખની સંપત્તિ છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમની સામે કુલ 4 જેટલા કેસ પણ નોંધાયા છે. પરેશ ધાનાણીના પિતાનું નામ ધીરજલાલ ધાનાણી છે, જ્યારે પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. પરેશ ધાનાણીને બે પુત્રીઓ છે, જેમાં એકનું નામ સંસ્કૃતિ અને બીજી પુત્રીનું નામ પ્રણાલી છે.
પરેશરણી એક ખેડૂત પુત્ર છે, જેમને સારી રીતે ખેતી કરતા પણ આવડે છે, જ્યારે પોતે દૂધ પણ દોવે છે. જ્યારે અમરેલીમાં નવરાશની પળોમાં તેઓ એક્ટિવા લઈને નીકળે છે, પરેશ સરાણી પોતાના કોલેજ કારથી જ રાજકારણમાં આવવાના સ્વપ્ન ધરાવતા હતા. ચૂંટણીમાં તેઓ એકલા કોંગ્રેસના ઉમેદવારની સ્લીપ વિતરણ કરવા જતા હાલના ભાજપના રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને પણ તેમણે હરાવ્યા હતા. એનએસયુઆઈ યુથ કોંગ્રેસમાં સફળ જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મંત્રી અને બિહારના પ્રભારી તરીકે જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. ત્રણ ટર્મથી વિધાનસભામાં જવામાં સંપૂર્ણ સફળ રહે છે. ત્રણેય વખત જાયન્ટ કિલર તેઓ ગુજરાત રાજ્યમાં સાબિત થયા છે. 2007માં પરેશ સરાણીને દિલીપ સંઘાણી સામે પરાજયનો સામનો પણ કરવો પડ્યો. 2012ની ચૂંટણીમાં ફરી એકવાર દાનાણીએ સંઘાણીને જબરજસ્ત કારમી હાર આપી હતી. 2017માં ભાજપના બાવકુ ઉધાણને પણ પરાજય આપ્યો. પરેશ સરાણી ગ્રાઉન્ડ લેવલે લોકો સાથે જોડાયેલા નેતાની છાપ ધરાવે છે. લોકોના પ્રશ્નો નિરાકરણ કરતા હોય તેમ પણ નજરે પડે છે. અમરેલીમાં આવેલા પૂર વખતે 18 દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પેકેજ ના મળતા તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા. પોતે એકલા હાથે પૂર પીડિતોને સહાય પહોંચાડવા માટે લાગી ગયા હતા. કદાવર નેતા જેને કહી શકાય હિન્દુસ્તાન લેવલે, માત્ર ગુજરાત લેવલે નહીં, એવા પરસોત્તમભાઈ રૂપાલાને એમણે જોરદાર ટક્કર આપી. એટલું જ નહીં, પ્રથમ વખત સૌથી નાની ઉંમરની અંદર એવો જાયન્ટ કિલર સાબિત થયા. ગુજરાત વિધાનસભામાં વિરોધ કરતી વેળા સ્પીકરે તેમને સવાલો કરતા અટકાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે પરેશ સરાણી ગુજરાત વિધાનસભા ગૃહ બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને ગુજરાતના રાજકારણમાં અચરજ પણ ઊભું કરીને તેઓ મોટા ગજાના નેતા બનવા તરફ પ્રયાણ પણ કર્યું હતું. પોતે વારંવાર પોતાના ભાષણોમાં ખેડૂત પુત્ર તરીકેનો ઉલ્લેખ કરે છે અને કણમાંથી મણ કરીએ છીએ એમ પણ કહેતા હોય છે. પરેશ સરાણી વિશે શક્તિસિંહ ગોહિલ કહે છે કે પરેશ સરાણી દરેક મુદ્દાનું જ્ઞાન ધરાવે છે, યુવાન છે, ગ્રાઉન્ડ લેવલે જોડાયા છે, એટલે નાના માણસોની તકલીફોથી વાકેફ છે. રાહુલ ગાંધી પણ જાહેર મંચ પર કહી ચૂક્યા છે કે પરેશ અચ્છા લડકા હૈ, વિશ્વાસુ હૈ, લોકો કી સેવા કરના ઉસકે દિલ મે હૈ. નરેન્દ્ર મોદી જ્યારે અમરેલી આવ્યા ત્યારે પરેશ સરાણીએ હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દેશભરમાં ખૂબ ચર્ચાયું હતું. અમરેલીમાં એરપોર્ટ શરૂ કરવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે. અમરેલી એરપોર્ટ પરની પ્રથમ ઉડાનમાં પોતે મુસાફરી નહીં કરીને એક સામાન્ય ખેડૂતને મુસાફરી કરીને ખેડૂત નેતા હોવાનો દાખલો પણ તેમણે બેસાડ્યો હતો. અમરેલીમાં તળાવનો વિકાસ, માર્કેટ યાર્ડ વગેરે ઊભું કરવામાં તેમનો સિંહ ફાળો છે. સૌરાષ્ટ્રમાં 30માંથી 23 બેઠકો કોંગ્રેસને અપાવવામાં પણ તેમનો સિંહ ફાળો છે. તો આગળ પણ પરેશ ધાનાણ વિશે જાણીશું, વિશેષ મહાલ રૂપાઈ એક બ્રેક માં.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વ્યક્તિ વિશેષ. વિપક્ષી નેતા તો પરેશ ધાનાણી બની ગયા છે, પરંતુ પરેશ ધાનાણી સામે છે અનેક પડકારો. વિધાનસભા અંદર તો ઘણા પડકાર રહેશે જ, સાથોસાથ વિધાનસભાની બહાર પણ અનેક પડકાર છે. ખાસ પડકાર કોંગ્રેસના સિનિયર અને જુનિયર નેતાઓને સાથે લઈને ચાલવાનો પડકાર છે. પરેશ ધાનાણી વિપક્ષી નેતા તો બની ગયા, પરંતુ પરેશ ધાનાણી સામે અનેક પડકારો છે એ પરેશ ધાનાણી વધારે જાણે છે. સૌથી મોટો પડકાર કોંગ્રેસને એક કરીને કઈ રીતે સરકાર સામે લડી શકાય, કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને પ્રજાનો અવાજ બનવો, આ ઉપરાંત પ્રજાના પ્રશ્નોને સાચી રીતે કઈ રીતે ઉઠાવવા, આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે કઈ રીતે સંકલન સાધવું. સાથે સાથે આ વખતે કોંગ્રેસના સિનિયર નેતાઓ હાર્યા છે, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ વિધાનસભામાં નથી, તેમનું માર્ગદર્શન પરેશ ધાનાણી સતત લેવું પડશે. લોકોના પ્રશ્નો સાંભળી અને સાંભળ્યા પછી નિરાકરણ માટે હૃદયપૂર્વકના એમના પ્રયાસો, આ ત્રિવેણી સંગમને કારણે પ્રથમ વખતથી જ તેઓ જોરદાર જ્વલંત સફળતા મેળવી વિધાનસભાની અંદર સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બનવાનું શ્રેય એણે અમરેલી જિલ્લાને આપ્યું છે. ઉપરાંત યુવા નેતાઓ કઈ રીતે સાથે રખાશે, આ વખતે કોંગ્રેસનું સંખ્યા પણ વિધાનસભામાં વધ્યું છે, એટલા માટે કોંગ્રેસની શક્તિમાં વધારો થયો છે. સાથે સાથે કોંગ્રેસમાં આવેલા અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સાથે સમન્વય સાધીને સરકાર સામે પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવવા પડશે. સમસ્યાઓથી ઘેરાયેલો હતો, પીડિત હતો, દર્દ હતું, એને કોંગ્રેસે પોતાનામાં સમાવી અને એ પ્રજાની પીડા એ પોતાની પીડા છે એ રીતે કોંગ્રેસે જે લોકો ઘેરાયેલા છે એને સમસ્યાથી ઉપર ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પરેશના પડકારની વાત કરી દઈએ તો કોંગ્રેસે જાતિવાદ કરતા ખરેખર લોકોના સવાલ ઉઠાવવા પડશે. કોંગ્રેસને એક તાંતણે બાંધવાની જવાબદારી પણ પરેશ માટે મુશ્કેલ છે. યુવાઓને સાથે રાખીને યુવાઓ માટે કામ કરવું પડશે. યુવાઓમાં બેરોજગારી વધી છે, તેને કઈ રીતે દૂર કરી શકાય, આર્થિકને સાથે લઈને ચાલવાની વાત છે. આદિવાસીઓ માટે પણ કોંગ્રેસે ઘણું બધું કરવાનું બાકી છે. વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ કરવાની એમની જે છટા છે એની કોઈ પણ વિરોધ પક્ષે, માત્ર ભારતીય જનતા પક્ષે નહીં પણ આસપાસના બીજા રાજ્યોએ પણ એમની નોંધ લીધી છે. ખેડૂતોના મુખ્ય પ્રશ્નોમાં મગફળી અને કપાસના ટેકાના ભાવ છે. વાજપેયી લોકસભા ચૂંટણી વખતે ખેડૂતોને જે ટેકાના ભાવ આપવાનું વચન આપ્યું હતું તેટલો ભાવ ન આપતા ખેડૂતો ખપા થયા અને વિધાનસભામાં પરિણામ બતાવ્યું. સાથે જ પાક વીમાના પ્રશ્નો પણ ખેડૂતોને કંગળી રહ્યા છે. ખેડૂતોની નારાજગી 2019માં ન નડે તે માટે કોંગ્રેસે પણ સતત ખેડૂતોની વચ્ચે રહેવું પડશે અને ખેડૂતોનો અવાજ બનવું પડશે. શહેરી વિસ્તારમાં જીતવો પડશે વિશ્વાસ. શહેરી વિસ્તારોમાં ભાજપને આ વખતે ખોબે ખોબા ભરીને મત મળ્યા છે. જોકે યાદ રાખવું પડે જરૂરી છે કે વિકાસકાંડનું થયું છે જેવા સૂત્રો વરસાદમાં ધોવાઈ ગયેલા અમદાવાદના રસ્તાઓ પરથી શરૂ થયા હતા. અમદાવાદમાં રસ્તાની ક્વોલિટી, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાનો પણ ભાજપ સરકાર સામે પડકાર છે. આ ઉપરાંત કોંગ્રેસ માટે અને પરેશ ધાનાણી માટે પણ આ તમામ મુદ્દાઓ મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત વધતી ગુનાખોરી, ટ્રાફિકની વકરેલી સમસ્યા પણ શહેરોની સમસ્યા વધારી રહી છે. વિકાસને મુદ્દો બનાવી ભાજપે ચૂંટણીના જંગની શરૂઆત કરી હતી. વિકાસની જ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી વિકાસ જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચ્યું નથી. શિક્ષણથી લઈને પાયાની સુવિધાઓ ગામડા સુધી પહોંચાડવા માટે સરકારે હજુ પણ ઘણી મહેનત કરવાની છે. હિન્દુસ્તાનમાં પ્રથમ વખત
ધારાસભ્યશ્રી તરીકેનું મેન્ડેટ જો કોંગ્રેસ પક્ષમાંથી લેવા હોય તો એ પરેશભાઈ ધાનાણી છે, અને ત્યારે સૌથી નાની ઉંમરના મેન્ડેટ લેવાવાળા મેન્ડેટ હોલ્ડર વ્યક્તિ તરીકે સાબિત થયા હતા. આ તમામ મુદ્દાઓ પરેશ સરાણી સામે છે, અને આ જ મુદ્દાઓ ખરેખર કોંગ્રેસે અને પરેશ સરાણીએ ઉઠાવવા પડશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની વધી રહેલી બોલબાલાની પણ ખાસ્સી ચર્ચાઓ થઈ હતી. કોંગ્રેસે આ મામલે ભાજપ પર પ્રહારો કરવાની કોઈ તક પણ છોડી ન હતી. રાહુલ ગાંધી પોતાના દરેક ભાષણમાં કહેતા હતા કે લાખો રૂપિયા ફી ભરીને પણ ગુજરાતના યુવાનોને નોકરી નથી મળી રહી, ગરીબોને સારવાર નથી મળતી, ત્યારે મહેણું ભાગવા અને યુવાનોને નોકરીની તકો પૂરી પાડવાનો પણ મોટો પડકાર પરેશ ધાનાણી સામે છે. ત્યારે શહેરી લોકો માટે કોંગ્રેસે અવાજ બનવો પડશે, એ જ હકીકત છે, નહીં તો કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારમાં સીમિત રહી જશે, એ હકીકત છે. પરેશ ધાનાણી કોંગ્રેસનો મુખ્ય પ્રધાનનો ચહેરો હોવો જોઈએ, સાથે સાથે વિપક્ષી નેતા બનવા જોઈએ, આવી વાત કરી હતી હાર્દિક પટેલે. આખરે પરેશ ધાનાણી પાટીદાર નેતા છે તો તેમને સાથ મળ્યો હાર્દિક પટેલનો પણ. પરેશ ધાનાણીને પડદા પાછળ આ વખતે સાથ આપ્યો હાર્દિક પટેલે. જી હા, અમરેલીની જીત તથા સૌરાષ્ટ્ર જીતમાં હાર્દિકનો પણ હાથ છે, પરંતુ શરૂઆતથી લઈને વિપક્ષી નેતા બનવાની વાત હોય તો પાસ નેતા હાર્દિક પટેલે અમરેલીમાં અનામત તથા ખેડૂતોને પડતી તકલીફો વિશેની જાહેર સભા સંબોધતા જાહેરમાં નિવેદન કર્યું હતું કે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્યના ઉમેદવાર નહીં પરંતુ મુખ્યમંત્રીના ઉમેદવાર છે. ખેડૂતના દીકરાને મુખ્યમંત્રી બનાવવો જોઈએ. આ ઉપરાંત હાર્દિકે પરેશ ધાનાણીને વિપક્ષી નેતા બનાવવા જોઈએ તેવો હુંકાર કરીને કોંગ્રેસ માટે મુશ્કેલીઓ પણ ઊભી કરી દીધી હતી. પરેશ ધાનાણી ન માત્ર યુવા પરંતુ ખેડૂતના પણ નેતા કહેવાય છે. ગરીબ ગામડું અને ખેડૂતના હૃદયની વાતને વિધાનસભા સુધી પહોંચાડવાનો એક ટીમ તરીકે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરશું. આ લડાઈ એક ગરીબ ગામડા અને ખેડૂતને ભયભ્રમ અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટેની છે. ગુજરાતની પ્રજાએ એ વાતમાં અમને સમર્થન આપ્યું, ખૂબ સહકાર આપ્યો, અને એક સક્ષમ વિપક્ષ તરીકે વિધાનસભાની અંદર ટીમ કોંગ્રેસ આવતા દિવસોમાં સરકારની નિષ્ફળ નીતિઓને કાન આંબળી લોકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે પ્રયાસ કરશે. ખેડૂતોના કહેવાય છે નેતા. અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી એક ખેડૂત નેતા તરીકે પણ જાણીતા છે. મગફળી અને કપાસના ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવાની વાત હોય તો તેમાં પરેશ ધાનાણી રસ્તા પર ઉતરતા જરાય વિચાર કરતા નથી. ન માત્ર રસ્તા પરંતુ વિધાનસભામાં પણ સૌથી વધારે વાર ખેડૂતો માટે હલ્લા બોલ કરનાર કોઈ નેતા હોય તો તે છે પરેશ ધાનાણી. સંગઠનના કાર્યકર્તા તરીકે સ્પષ્ટપણે માનું છું કે આજે ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ ન માત્ર પાટીદારોએ તો આંદોલનનું નેતૃત્વ લીધું છે. 18 વર્ણમાં ઉકળાટ છે ને એનું કારણ કોઈ પણ વ્યક્તિ વર્ગ કે સમૂહને ભાજપના 22 વર્ષના શાસનમાં થયેલા 5 વ્યક્તિગત ફાયદાઓ ગણાવવાનું કહીએ તો કોઈ વ્યક્તિ આપ 18. પરેશ ધાનાણી વિપક્ષી નેતા તો બની ગયા છે પરંતુ ખેડૂતો ખેતીની તરફથી દૂર જઈ રહ્યા છે. ઉપરાંત કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય, જગતનો તાત આજ દુઃખી છે અને આત્મહત્યા પણ કરે છે, તેને કઈ રીતે રોકી શકાય. વિપક્ષના નેતાનું પદ પરેશ ધાનાણી માટે નવું છે, પરંતુ અનેક પડકારો વચ્ચે સરકાર સામે કેવો જંગ જીલે છે તેના પર ખાસ નજર રહેશે. વ્યક્તિ વિશેષમાં રોકાઈ વધુ એક વિરામ માટે.
સવારની પહેલી કિરણ સાથે સમાચારોની સફર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ગુજરાતના ખૂણે ખૂણેથી એક એક સમાચાર, એક એક ખબર જે કરે છે સીધી તમને અસર. ઉગતા પ્રભાતે ઝી 24 કલાક પર એક કલાક સુધી સમાચારનું મેગા બુલેટિન જુઓ દરરોજ સવારે 7-8 માત્ર ઝી 24 કલાક પર. અંજાર થી ગાંધીધામ સુધી, ઉચિયા ડુંગર થી આશાપુરા મઢ સુધી, કચ્છની ધરતીની મહેકની વાત સાથે મુંબઈના કચ્છીઓની પણ નવા જૂની. જુઓ કચ્છ એક્સપ્રેસ રોજ રાત્રે 8:50 કલાકે. વેલકમ બેક. પરેશ ધાનાણી સામાન્ય જીવન જીવે છે, સિંહ સાથે સેલ્ફી પણ લે છે, ગાય પણ દોવે છે અને રસ્તા ઉપર ચાની ચુસ્કી મારતા પણ જોવા મળે છે. આમ નેતાની સાથોસાથ એક આમ આદમી તરીકે પણ છાપ ધરાવે છે. પરેશ ધાનાણી એક એવી શખ્સિયત છે કે જેની છાપ જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે. તેઓનો સ્વભાવ દરેક વખતે એવા અલગ અલગ દ્રશ્યો સર્જે છે કે જે એક ધારાસભ્ય તરીકે સામાન્ય માણસ વિચારી પણ ન શકે. ક્યારેક આવા દ્રશ્યો તેમની લોક નેતા તરીકેની છાપને વધુ ઊંડી બનાવે છે. ક્યારેક તેમની આવી તસવીરો વિવાદ પણ સર્જે છે. સૌથી પહેલા દ્રશ્યો આપને બતાવીશું ધારાસભ્ય પરેશ ધાનાણીના, કે જેમાં તેઓ બસ ચલાવી રહ્યા છે. હવે આપ જ કહો, કોઈ ધારાસભ્યને ક્યારે આપે બસ ચલાવતા જોયા છે? અને એ પણ ખાલી નહીં, મુસાફરો ભરેલી બસ. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થયો હતો અને લોકોએ વારંવાર જોયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ બસ તો ચલાવે જ છે, પરંતુ સાથે સાથે તેઓ રમૂજી વાતો પણ કરી રહ્યા છે. રોડ પર લોકો સાથે પણ તેઓ વાત કરી રહ્યા છે. આ તો હજુ તેમના અનેક રંગોમાંથી એક છે. પરેશ ધાનાણીનો બીજો એક વિડીયો વાયરલ થયો, કે જેમાં તેઓ બાળકો માટે બરફના ઘોડા બનાવી રહ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે તેમની આસપાસ લોકોની ભીડ છે અને ધારાસભ્ય પરેશ ધાનાણી બાળકો માટે બરફનો ઘોડો બનાવી રહ્યા છે. અને એ પણ કોઈ શિખાઉની જેમ નહીં, જાણે તેઓ આ કામના જાણકાર હોય તેમ તેઓ ઘોડો બનાવી રહ્યા છે. સાથોસાથ તેઓ રમૂજ પણ કરી રહ્યા છે. વધુ એક એવો વિડીયો વાયરલ થયો કે જેમાં ધારાસભ્ય પરેશ ધાનાણી એક સામાન્ય ખેડૂતની જેમ ભેંસનું દૂધ દૂહી રહ્યા છે. અહીં પણ કોઈ શિખાઉની જેમ નહીં, પણ જાણે આ તેમની દિનચર્યાનો જ એક ભાગ હોય તે રીતે તેઓ ભેંસનું દૂધ દોહી રહ્યા છે. આમ પરેશ ધાનાણી એક સામાન્ય માનવી તરીકે જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છાપ વધુ ધરાવે છે. પરંતુ સાથે સાથે પાછલા વર્ષે સાસણમાં સિંહ સાથે તેમનો ફોટો વાયરલ થયો હતો, જેને કારણે વિવાદનો મધપૂડો પણ છેડાયો. આ ફોટોમાં તેઓ સિંહની થોડે દૂર છે અને સિંહ તેમની પાછળ સૂતો છે. આવા પ્રકારના ફોટોમાં જંગલના નિયમોનો ભંગ થતો જણાય છે, જેથી વિવાદ પણ થયો.
ટૂંકમાં કહી શકાય કે ભલે તેઓ ધારાસભ્ય હોય પરંતુ તેમનું જીવન એક સામાન્ય વ્યક્તિથી જરા પણ પરે નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો પરેશ ધાનાણી કોંગ્રેસના એક એવા યુવા નેતા જે હંમેશા પોતાના ઉઠાવેલા મુદ્દાઓના કારણે ચર્ચામાં રહે છે, ત્યારે આવનારા સમયમાં પરેશ ધાનાણીના નેતૃત્વમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કેવા મુદ્દા ઉઠાવે છે તે સમય બતાવશે. વ્યક્તિ વિશેષમાં તેર વસાટલું. નમસ્કાર.